जय श्री कृष्ण बाळ मित्रों, नीलमाधव शाळा में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण एक विषय गणित पाठ्यपुस्तक में प्रकरण 6 भणीशुं। तो चालो बाळ मित्रों, तमे पण बधा मारी साथे गणितनुं पाठ्यपुस्तक खोलो, पेज नंबर 89। आपणे आजे प्रकरण 6 भणीशुं। प्रकरणनुं नाम छे समय। अपने यहाँ लखेलू है संपदानो दिवस। तो जो बाळ मित्रों, आपणे दर रोजनी दिन चर्चा करिए एने शू कहेवाय? संपदानो दिवस। आपणे सवारे जागीए, पछी जागीने शू करिए, त्यारबाद सवारे उठी ब्रश करिए, नाहीए, धोईए, नास्तो करिए, स्कूले जाइए, बपोरे जमीए, स्कूले आवीए, पछी रिसेस पड़े तो आपणे भोजन जमीए, लंच करिए ने, पछी घरे जाइए, रमीए, पाछो आपणो होमवर्क होय तो स्कूले होमवर्क आपणे वर्क करिए, स्कूलेथी घरे जाइए त्यारे पण होमवर्क आपने टीचर आपे तो करिए छीए, रमी होमवर्क करीने फ्रेश थाइए, पाछा रमीए अने सांजे सूई जाइए। आपणो आ संपादनो दिवस। तो जो बाळ मित्रों, आपने अहीं पेलू आपेलू छे શાળાએ જવા ઉઠવું, એક છોકરીનું ચિત્ર દોરેલું છે ને, તો જો તે સવારે જાગે છે, અહીંયા જાગીને હજુ બેઠી છે બેડ પર, પછી નાસ્તો કરવો। સવારે જાગીને પહેલાં આપણે શું કરવાનું હોય બાળ મિત્રો? તો કે સવારે જાગીને પહેલાં આપણે બ્રશ કરીએ, પછી નાહીએ, ધોઈએ, પછી નાસ્તો કરીએ, પછી શાળામાં વાર્તા વાંચવી। જો અહીંયા ચિત્ર આપેલું છે, ટીચર વાર્તા વાંચે છે, બધા બાળકો સાંભળે છે। આપણે અત્યારે તો શાળાએ આવતા નથી બાળ મિત્રો, શાળાએ આવતા હોય તો આપણે રોજે એક બાળગીત ગાતા હોય, વાર્તા સાંભળતા હોય, પછી જોડકણા ગાતા હોય, ગાઈએ ને બધું। તમને તો વાર્તા સાંભળવી, ગીત ગાવા તો બહુ ગમે, બરાબર? એના પછી છે બપોરનું ભોજન લેવું, ચોથું છે બપોરનું ભોજન લેવું। બાળ મિત્રો, આપણે જો બપોરે 12 વાગે ત્યારે શું કરીએ? જમીએ, એટલે બપોરનું ભોજન। આપણે સ્કૂલે આવીએ તો આપણે લંચ ટાઈમ હોય, રિસેસ પડે ત્યારે તમે બધા જમો છો ને, એવી રીતે બપોરનું ભોજન લેવું। પછી રમવું, આપણે શાળાએથી છૂટીએ, ઘરે જઈએ, ફ્રેશ થઈએ, પછી ક્યાં જઈએ? રમવા। રમીને આવીને પછી અહીંયા શું કરવાનું? ભણવું। તો આપણે હોમવર્ક સ્કૂલમાંથી આપે તે આપણે કરવું પડે ને હોમવર્ક, હોમવર્ક કરવું અને છેલ્લે સૂઈ જવું। રાત પડે એટલે આપણે જમીએ, ટીવી જોઈએ, પછી સૂઈ જઈએ। એવી જ રીતે બાળ મિત્રો, હવે આપણે પેજ નંબર 90 પર જોઈએ। આપણે પેજ નંબર 90 પર શું આપેલું છે? તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરું ની નિશાની કરો। અહીં આપણે 4 ચિત્રો આપેલા છે બાળ મિત્રો। જો પહેલું ચિત્ર નાહવાનું છે, બીજું હોમવર્ક કરવાનું છે, પછી જમવાનું છે અને બ્રશ કરવાનું છે। 4 ચિત્રો આપેલા છે ને, તો આપણે સવારે જાગીને પહેલાં શું કરીએ? તો કે બ્રશ, તો આપણે બ્રશ કરીએ, બ્રશ કરે છે ને છોકરી, એના પર ખરું કરો। અને એ પછી એક બીજું ચિત્ર શું આપેલું છે? આપણે બ્રશ કરીને શું કરીએ? નાવા જઈએ, નાવા જઈએ ને, આ બે ક્રિયા સવારે થાય। હોમવર્ક તો આપણે સ્કૂલે જઈએ ત્યારે કરીએ, પછી આપણે ઘરે આવીને પણ કરીએ, સવારમાં હોમવર્ક કરવાનું હોય નહીં। અને જમવાનું છે, આ ચિત્ર શું છે? જમવા બેઠા છે, તો આપણે જમવા ક્યારે બેસીએ? બપોરે, સાંજે। હવે છે બાળ મિત્રો, એના પછી બીજું સૂચના શું આપેલી છે? તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો। તો બાળ મિત્રો, સાંજે નાહવાની ક્રિયા થાય? ન થાય। પછી રમવાનું ક્યારે હોય? 5 વાગે આપણે છૂટીએ, રમ ઘરે જઈએ, ફ્રેશ થઈએ, પછી રમીએ ને। આ બાળક છે, એ ત્રીજું ચિત્ર શું છે? સ્કૂલે જાય છે એવું ચિત્ર છે, બરાબર? તો આપણે ચોથું ચિત્ર, તો સાંજે આપણે શું કરીએ? અહીંયા ચિત્ર આપેલું છે સુવાનું, તો આપણે સાંજે શું, કઈ પ્રવૃત્તિ થાય? તો કે સુવાની, તો આપણે અહીંયા સાચા નિશાની કરીએ। એના પછી તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો, દિવસે
આપણે કઈ ક્રિયા કરીએ બાળ મિત્રો? કોને ખબર છે આપણે શું કરવાનું હોય દિવસે? પેલું ચિત્ર શું આપેલું છે? બ્રશ કરવાનું. તો દિવસે પ્રવૃત્તિ થાય કે રાતે બ્રશ કરવાની? એ તો આપણે સવારમાં કરીએ, બરાબર. પછી અહીંયા એક છોકરો વોકિંગ કરે છે, જો ચાલવા નીકળો છે. તો આપણે દિવસે ચાલવા જઈએ ને, ક્યાંય પણ જવું હોય તો આપણે દિવસના જઈએ, તો એના પર આપણે ખરાની નિશાની કરીએ. અને જમવાનું, આપણે જમવાનું ક્યારે જમીએ? તો બપોરે જમીએ, સાંજે જમીએ, બરાબર. અને નાહવાનું તો સવારે. આ નાહવાની પ્રવૃત્તિ ક્યારે આવે બાળ મિત્રો? સવારે. હવે જે તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો આપણે પહેલાં રાતે શું કરીએ? અહીંયા સુવાનું છે, બરાબર. અહીંયા હોમવર્ક કરે છે. હોમવર્ક તો આપણે સ્કૂલે રાતે કરીએ, દિવસે પણ થઈ શકે ને, એટલે એ આવે નહીં. અને એક અહીંયા જો આ બાળક સૂઈ ગયું છે અને આ ભાઈ સ્કૂલે જાય છે, બરાબર. હવે આ બેમાં ખરાની નિશાની આવશે. એના પછી બાળ મિત્રો પેજ નંબર 91 પર જુઓ. આપને અહીંયા સૂચના આપેલી છે, પ્રવૃત્તિને યોગ્ય ક્રમમાં ગોઠવો. જો અહીંયા પહેલાં અલગ એક ભાઈ રોટલી બનાવે છે, એક ચિત્રમાં રોટલી બનાવે, એક ચિત્રમાં લોટ બાંધે, કોઈ ડબ્બામાંથી લોટ ઠલવે છે. તો આપણે એ પ્રવૃત્તિને કઈ રીતે ગોઠવવાની? પહેલાં આપણે રસોઈ બનાવવી હોય તો આપણે પહેલાં શું કરવું પડે બાળ મિત્રો? હે, શું કરશો? કોને ખબર છે? આપણે રોટલી બનાવવા માટે પહેલાં લોટ બાંધવો પડે ને. તો લોટ બાંધવા માટે પહેલાં આપણે લોટ શેમાંથી લઈએ? તો કે ડબ્બામાંથી. તો ડબ્બો ક્યાં છે? અહીંયા. તો આપણે એના પર એક નંબર આપીએ. લોટ બાંધવા આપણે શું જોઈએ? પાણી. તો અહીંયા આ ભાઈ લોટની અંદર પાણી ઠલાવે તો આપણે બે નંબર કરીએ. પછી લોટ બાંધે છે ત્યાં ત્રણ નંબર. ચોથું, લોટ બંધાઈ ગયા પછી રોટલી વણવી પડે ને, તો આ ભાઈ રોટલી બનાવે છે ત્યાં ચાર નંબર આપીએ. પાંચમું છે, રોટલી બનાવીએ પછી આપણે શું કરવું પડે? ગેસ ચાલુ કરવા માટે આપણે ગેસ ઉપર ચાલુ કરવો પડે ને રોટલી શેકવા માટે. તો અહીંયા પાંચ નંબર. અને રોટલી બની જાય, રસોઈ તૈયાર થઈ જાય અને જમવા બેસીએ ત્યારે છ નંબર. આવી રીતે આપણે ક્રમ આપવાના છે. હવે બાળ મિત્રો આપણે પેજ નંબર 92 પર જોઈએ. અહીંયા છે, જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે તેના પર સાચાની નિશાની કરો. જો બાળ મિત્રો અહીંયા બે ડોલ આપેલી છે, બરાબર. તો આપણે ડોલ ભરવી હોય તો આપણે ડોલ નળ નીચે મૂકીએ તો પહેલાં ભરાઈ જાય, કે પાઇપલાઇન મૂકીને? આપણે આ પ્રવૃત્તિ તમારે બધાએ ઘરે કરવાની છે. આપણી ઘરે પાઇપલાઇન હોય નાનું નળી, એનાથી ડોલ, એક નાની ડોલ લેવાની અને એક પહેલાં આપણે જોવાનું, પહેલાં નળેથી ડોલ ભરવાની. એમાં સમય વધારે લાગે કે પછી નળી લઈને ડોલ ભરીએ તો વધારે સમય લાગે? આપણે ડોલ નળથી ભરીએ તો જલ્દી ભરાઈ જાય અને આ નળીથી ભરીએ તો વાર લાગે. એટલે આપણે એના પર સાચાની નિશાની કરવાની છે. હવે જો બાળ મિત્રો અહીંયા એના પછી ચિત્ર બીજું છે, એક છોકરો ચાલીને જાય અને એક છોકરો સાયકલ લઈને જાય છે. તો આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ચાલીને જઈએ તો વધારે વાર લાગે કે સાયકલથી? ચાલીને જતા વાર લાગે ને. તો આપણે અહીંયા જે છોકરો ચાલીને જઈ ને એના પર સાચાની નિશાની કરીએ. બાળ મિત્રો આપણું પ્રકરણ 6 સમય અહીંયા પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે નવું ચેપ્ટર જોઈશું.